અરવલ્લીમાં ગોપાલ ઇટાલિયા સામે વિશ્વ હિન્દુ પરિષદે રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર મીનાને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે આરોપ કર્યો હતો કે ગોપાલ ઇટાલિયા રાજકીય લાભ મેળવવા હલકી રાજનીતિ કરે છે. ઉપરાંત તેમણે ગોપાલ ઇટાલિયા પર લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ પણ લગાવ્યો હતો અને અરાજકતા ફેલાવવા બદલ દંડ સજા કે યોગ્ય જગ્યાએ માફી માંગે તેવી વીએચપીએ માંગ કરી હતી. રોજ મોડાસા ખાતે અમારા બ્રહ્મસેના દ્વારા અને સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા એક ગોપાલ ઇટાલિયા નામના આમ આદમીના ચહેરાની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ ગોપાલ ઇટાલિયા નામનો શખ્સ હિન્દુ ધર્મના ધર્મગુરુઓ, મંદિરો અને પૂજારીઓને સરકારના ગુલામ તરીકે ઓળખાવે છે. એ કહે છે કે હિન્દુ ધર્મના ધર્મગુરુઓ, મંદિરો અને પૂજારીઓ સરકારના ગુલામ છે. સાબિત કરી બતાવે કે કયા મંદિરો, કયા ધર્મગુરુઓ અને કયા પૂજારીઓ સરકારના ગુલામ છે. આવી રીતે હિન્દુ ધર્મને બદનામ કરવાનું, લોકોને હિન્દુ ધર્મ પ્રત્યે વિદ્રોહ થાય તેવા નિવેદનો આપી અને હિન્દુ ધર્મમાં વિદ્રોહ ફેલાવી રહ્યો છે, એની સામે સરકાર સખતમાં સખત કાર્યવાહી કરે એ માટે આજે અમે સમગ્ર હિન્દુ સંગઠનોને એકત્રિત કરીને અહીંયા અરવલ્લી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. ગોપાલ ઇટાલિયા વિશે એ આવેદનપત્ર આપી રહ્યા છે. એ આવેદનપત્ર એટલા માટે આપી રહ્યા છે કે જે આપણા હિન્દુઓના દેવી દેવતાઓ, ધર્મગુરુઓ, પૂજારીઓ એના અભદ્ર ટીકા ટિપ્પણ કરી રહ્યો છે, બેફામ બોલી રહ્યો છે હિન્દુ સમાજ પ્રત્યે, હિન્દુ ધર્મ વિશે, તો અમે આજે બ્રહ્મ સમાજ દ્વારા અમે આવેદનપત્ર આપી રહ્યા છે. બ્રહ્મ સમાજને વિશ્વ હિન્દુ પરિષદ સમર્થન આપી રહ્યું છે.